કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ગુજરાતી વિષયમાં આપણો જે બીજો પાઠ છે રેશનો ઘોડો એના વિશે સમજીશું જેના લેખિકા છે વર્ષા અડાલજા સાહિત્ય પ્રકાર છે નવલિકા અને રેશનો ઘોડો પાઠ વર્ષા અડાલજાના કોઈક વાર થાય કે એ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તો આવા જ એજ્યુકેશનલ અને જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે એચકે કુલ જ્ઞાન ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો કૃષ્ણ ઘોડો પાઠના પાત્રો કોઈ પણ પાઠને કે નવલિકા કે વાર્તાને સમજવા માટે એ પાઠના પાત્રો અને પાત્રો વચ્ચેનો સંબંધ આપણને ખબર હોવો જોઈએ તો આ પાઠમાં બે પરિવાર છે અને બે પરિવારમાં બંને પરિવાર પાડોશી છે તેમાં પરિવાર એકમાં નીનાબહેન એટલે કે આપણા પાઠના લેખિકા વર્ષા અડાલજા એમનું જ નામ અહીંયા આગળ નીનાબહેન છે એમના પતિ સંજય એમનો દીકરો અંકિત અને એમની દીકરી ફોરમ આ ઉપરાંત બીજા બે પાત્રો આવે છે પહેલાં પરિવારમાં અંકિતની પત્ની નંદા અને એમનો દીકરો યશ પણ આ ચાર પાત્રો મુખ્ય છે તો સામેના પરિવારમાં આપણે જોઈએ તો ત્રણ પાત્રો મુખ્ય છે વિનુકાકા મંજુકાકી અને સૌરભ આખા પાઠમાં આપણે જોઈએ તો લેખિકાએ ખાસ આજના ભણતર ઉપર આંગળી ચીધી છે અને માત્ર બાળકને ભણાવવું જ એટલું જ જરૂરી નથી પરંતુ એની સાથે બાળકમાં સંસ્કાર પણ હોવા જોઈએ એ વાત ઉપર આ પાઠમાં ભાર મૂકવામાં આવ્યો છે તો ચાલો આપણે પાઠની સ્ટોરીને સમજીએ રેસનો ઘોડો પાઠની સ્ટોરી આ પાઠની શરૂઆત થાય છે કે વિનુકાકા અને નીનાબહેન બંને પાડોશી છે અને એમના દીકરા અંકિત અને સૌરભ બંને એક જ સ્કૂલમાં પાંચમા ધોરણમાં સાથે ભણતા હોય છે એટલે વિનુ કાકા બંનેને રોજ ટ્યુશન કરાવતા હોય છે તો પાઠની શરૂઆત થાય છે કે ટ્યુશન કરાવતા હોય છે ત્યારે બાળકોને કહેતા હોય છે કે આપણી નિશાન ઊંચું રાખવું જોઈએ તો આ બંને બાળકો નાના છે હજુ પાંચમા ધોરણમાં ભણે છે તો અંકિત હાથમાં ગન લઈ અને ઝુમ્મર ઉપર નિશાન તાકીને પ્રશ્ન કરે છે કે અંકલ આટલું ઊંચું નિશાન રાખવું જોઈએ તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે બંને બે પાત્રો પર ખાસ લેખિકાએ ભર મૂક્યો છે એક તો પોતે નીનાબહેન અને બીજા વિનુકાકા વિનુકાકા એવું માને છે કે બાળકને બાળપણથી જ ભણાવવા માટે તૈયાર કરવું જોઈએ જ્યારે નીના બહેન છે એવું કહે છે કે બાળક નાનું છે બરાબરને જ્ઞાન સાથે ગમત આપવું જોઈએ એના ઉપર બહુ ટોર્ચર એના ઉપર બહુ ભણતરનો ભાર ના મૂકવો જોઈએ તો વાર્તા આગળ ચાલે છે તો વિનુકાકા એ બંને બાળકોને સમજાવતા હોય છે અને કહેતા હોય છે કે સફળતા એને જ કહેવાય જ્યારે માણસ મોટી મોટી ડિગ્રીઓ મેળવે હરીફાઈઓમાં ચંદ્રક મેળવે ટીવી અખબારમાં એના ઇન્ટરવ્યૂ આવે આ રીતે એ બાળકોને નાનપણથી જ ભણતર માટે વધારે પડતો ટોર્ચર કરતા હોય છે વાર્તા ધીરે ધીરે આગળ વધતી જાય છે તો એ વખતે એમની પત્ની છે કાકી આવીને કહે છે કે તમે બાળકોને જેલમાં કેમ પૂરી દીધા છે આ એમની નાની ઉંમર છે એમની રમવાની ઉંમર છે એમને રમવા દો ત્યારે વિનુકાકા કહે છે કે આ સામાન્ય છોકરાઓ નથી આમ વાર્તા આગળ વધતી જાય છે તો એક વખત વિનુ નીના નીનાબહેનને કહે છે કે હવે આપણે આપણા બંને છોકરાઓ પાંચમા ધોરણમાં છે તો એમને કમ્પ્યુટરના ક્લાસ શરૂ કરાવવા જોઈએ તો વિનુ કાકા પાંચમા ધોરણમાં ભણે છે નાના બાળકો છે ત્યારથી જ એમના ઉપર કોમ્પ્યુટરના ક્લાસની પણ શરૂઆત કરી દે છે અત્યાર સુધી નીના બહેન છે એમ માનતા હતા કે પોતાના પતિ સંજયને કહેતા હતા કે આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને આવા સરસ મજાના પાડોશી મળ્યા છે પણ એક દિવસ એવું થાય છે કે નીના બહેન બજારમાં ખરીદી કરવા જાય છે તો રસ્તામાં એમને મંજુકાકી મળી જાય છે અને મંજુકાકી એમને ઘણું કહે છે નીનાબહેનને કે તમે તમારા દીકરાને શા માટે મારા પતિ પાસે ટ્યુશનમાં મોકલો છો મારા પતિ એમને બચારા નાની કુંબળીવાળીના બાળકો છે એમને વળે છે બરાબર એમના ઉપર ટોર્ચર કરે છે તો તમે આવી રીતે બાળકોને ના મૂકો એ વખતે નીનાબહેન કહે છે કે સારું કરે છે ને એ બાળકોને ભણવા ટ્યુશન જ કરાવે છે ને ભણાવવાની ધગસ જગાડે છે તો મંજુ કાકી કહે છે શું ધગસ જગાડે છે અત્યારે એમની રમવાની ઉંમર છે તો નીનાબહેન ઘરે જાય છે ત્યારે એમને આ વાત ઉપર વિચાર આવે છે કે શું મંજુ કાકી પોતે પોતાના પતિ વિશે આવું કહે છે તો શું વાતમાં કાંઈક હશે સ્ટોરી ધીરે ધીરે આગળ વધતી જાય છે અને એક દિવસે પોતાના ઘરમાંથી બહાર દરવાજો ખખડે છે તો નીનાબહેન જુએ છે તો પોતાનો દીકરો અંકિત એકદમ ઢીલો નબળો થઈને આવ્યો જુએ છે નીનાબહેન તો એ બીમાર હતો એને તાવ હતો તો એને આરામ કરાવે છે થોડી વારમાં અને સૌરભ આવે છે અને કહે છે નીનાબહેન જલ્દી અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે જલ્દી મોકલો તો આ વખતે નીનાબહેન કહે છે કે ના મારું બાળ અંકિત આજે એને તાવ આવ્યો છે બીમાર છે તો આજે ટ્યુશન નહીં આવે તો વિનુકાકા કહે છે કે એ તો છોકરાઓ બહાર કાઢે ટ્યુશન ના જવાના તમે મારી સાથે મોકલી દો પણ બહેન એમની વાત માનતા નથી અહીં આગળ વિનુકાકાને ખોટું પણ લાગી જાય છે હવે ધીરે ધીરે આ વાત સ્ટોરી સ્ટોરી છે વાર્તા છે આગળ વધતી જાય છે હવે રિઝલ્ટ આવે છે પાંચમાનો કમ્પ્યુટરનો તો કમ્પ્યુટરમાં સૌરભ છે પેલો નંબર લાવે છે જ્યારે અંકિત માંડ માંડ પાસ થાય છે હવે એક વખતે બંને જણા વિનુ કાકા પોતાના બાળકને ટ્યુશન કરાવે છે હવે ધીરે ધીરે બહેન પોતાના દીકરા અંકિત સાથે અને પતિ સંજય સાથે દરિયા કિનારે ફરવા જાય છે ત્યારે એ પોતાના પુત્ર અંકિતને પૂછે છે કે બેટા તું વિનુકાકા પાસે ટ્યુશન કેમ નથી જતું ખાલી વિનુકાકા નામ સાંભળીને જ અંકિત એકદમ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે મને વિનુકાકા જરાય નથી ગમતા એટલે હવે નીનાબહેન વાતને સમજે છે એટલે પછી એ ત્યાં મીનુ કાકાને ત્યાં ટ્યુશન જવાનું બંધ કરાવી દે છે પાંચમા ધોરણનું રિઝલ્ટ આવે છે અને પાંચમા ધોરણની અંદર સૌરભ છે એ પહેલો નંબર પાસ થાય છે અને અંકિત સાતમા નંબરે પાસ થાય છે અને એ વખતે નીનાબહેન પોતાના પુત્ર અંકિતને રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તક ઇનામમાં આપે છે અને અંકિતને આ પુસ્તકો એટલા બધા ગમે છે કે એને બે બે વાર વાંચી જાય છે હવે એવા જ સમયે નીનાબહેન પોતાની નાની દીકરી ફોરમને જન્મ આપે છે તો હવે અંકિત છે એ મમ્મીની તબિયત સારી નથી તો પોતાનું કામ પોતે કરી લે છે મમ્મીને પણ મદદ કરે છે પોતાનું દૂધ છે પોતે ગરમ કરીને પી લે છે અને એમને ફોરમ નામની દીકરી જન્મે છે આ વખતે એ ભણવામાં ધ્યાન નથી આપી શકતો પોતાની બહેન અને મમ્મી પાછળ ધ્યાન આપે છે એટલે સ્કૂલમાં એનો એકત્રીસમો નંબર આવે છે પણ મંજુ કાકી આવી અને અંકિતને કેક આપે છે અને કહે છે કે બેટા ભલે તારો એકત્રીસમો નંબર આવ્યો પણ તું મારી પરીક્ષામાં પાસ થઈ ગયો એટલે કે ઘરના લોકોની સેવા કરવાની મા બહેનની સેવા ચાકરી કરવામાં તું પાસ થયો છે વાર્તા આગળ વધતી જાય છે હવે બંને વિદ્યાર્થીઓ ધોરણ દસમાં આવી જાય છે એસએસસીની પરીક્ષાનું રિઝલ્ટ આવે છે સૌરભ નાઇન્ટી ટુ પર્સન્ટ સાથે ટોપ પર આવે છે જ્યારે અંકિતને અડસઠ ટકા આવે છે તો અંકિત કોમર્સમાં જાય છે અને સૌરભ છે એ સાયન્સ લાઇનમાં આગળ વધે છે હવે આ સમયે અચાનક એક અકસ્માતની અંદર અંકિતના પિતા એટલે કે નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ થાય છે બંને અહીં આગળ આગળ સ્ટોરી આગળ વધતી જાય છે અને અગિયાર વર્ષ પછી સીધી વાર્તા બતાવવામાં આવે છે કે અંકિત એક બેંકમાં નોકરી કરે છે બરાબર કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે અને અંકિતે બેંકમાં જ કામ કરતી નંદા નામની એક યુવતી સાથે લગ્ન કરી લીધા એમને યશ નામનો એક દીકરો છે ફોરમ અંકિતની બેન એ બીએસસીમાં અભ્યાસ કરે છે સંજયનું મૃત્યુ થઈ ગયું છે તો આખા ઘરની જવાબદારી અંકિતે સાચવી લીધી છે તો સામે પરિવારની વાત આવે છે કે સૌરભ ભણી ગણીને ડૉક્ટર થયો અમેરિકામાં એને ગાડી બંગલો બધું મળ્યું ત્યાં જ એણે લગ્ન કરી લીધા વિશાળ બંગલો છે કાર છે બધું જ છે પરંતુ એના માતા પિતા માટે એની પાસે સમય નથી તો લેખિકાને આ જ વાત ખાસ કહેવી છે કે એજ્યુકેશન ગમે એટલું હશે પણ જો બાળકમાં સંસ્કાર નહીં હોય એની અંદર અખલાક નહીં હોય તો એ બાળકનું શિક્ષણ અધૂરું છે સ્ટોરી આગળ વધે છે એક દિવસ બંને હવે મંજુ કાક વિનુ કાકા બંને ઘરડા થઈ ગયા છે એમની ઘણી ઉંમર થઈ ગઈ છે તો આ લોકો બંને પરિવારની આદત છે કે ક્યારેક ક્યારેક એમના ઘરની સામે બગીચામાં એ ફરવા જતા હોય છે તો ત્યારે બગીચામાં વિનુકાકા બેઠા હોય છે તો અંકિત જઈને કહે છે સાંજનો સમય થાય છે તો અંકિત જઈને કહે છે કે ચાલો અંકલ મોડું થઈ ગયું વિનુકાકા ચાલો હવે ઘરે જઈએ કે તો એ વખતે પોતાની ઘડિયાળ કાંડા ઘડિયાળ છે એમાં જોયા વગર વિનુકાકા પાઠનો છેલ્લો ડાયલોગ મારે છે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું આ વાક્ય પાછળ બહુ મહત્ત્વની વાત છે એટલે વિનુકાકા એ જ કહેવા માગે છે કે મેં મારા છોકરાને બહુ ભણાવ્યો ટકા લાવવા માટે ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ લાવવા માટે મને ભણાવી ગણાવીને અમેરિકા મોકલ્યો પરંતુ હું સંસ્કાર આપવા આપવામાં હું ચૂકી ગયો જ્યારે એ જ અંકિત બરાબર પોતાના માતા પિતા સાથે રહે છે માતા પિતાની સેવા કરે છે મા બાપને ગડપણમાં સૌથી વધારે જરૂર પોતાના બાળકની હોય છે આમ આખા પાઠમાં લેખિકાએ સંસ્કાર અને આજના ભણતર ઉપર આંગળી ચીધી છે આશા રાખું છું કે તમને પાઠ ગમ્યો હશે પાઠમાં સમજ પડી હશે તો આવા જ બીજા એજ્યુકેશનલ અને જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ